Hello, good morning students. How are you all? I hope you all are fine. Today we are starting our practical sum of probability chapter. Okay, so we start. At first, objective questions, textbook page number 229. એના ઉપર તમને સમ આપેલા છે. ફર્સ્ટ મેં આ ક્વેશ્ચન લખીને તમને આપ્યો છે, તો એ ક્વેશ્ચન જુઓ અને એના ઉપરથી હાઉ ટુ ફાઇન્ડ ઇટ. ઓકે, સો ફર્સ્ટ ઇઝ પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0.60, પી ઓફ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ 0.50, પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ 0.30, વિચ ઇઝ ઓલરેડી ગીવન ઇન ધ સમ. આ ઇન્ફોર્મેશન ઓલરેડી આપેલી છે. ફાઇન, આપણે ફાઇન્ડ શું કરવાનું છે? ફાઇન્ડ પી ઓફ એ યુનિયન બી, પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ એન્ડ પી ઓફ એ ડેશ બાય બી ડેશ. આ આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે આ ટોટલી જે આપણે ફાઇન્ડ કરશું, ટોટલી બેઝડ ઓન ધી ફોર્મ્યુલા વિચ ઇઝ ઓલરેડી લર્ન્ડ ઇન માય લાસ્ટ સેશન. એમાં આપણે ઘણી બધી ફોર્મ્યુલાસ છે જોઈ ગયા, અને તમારે જોવું હોય, રિપીટ કરવું હોય તો તમે એ વિડીયોઝ છે, એ વિડીયો છે પાછો જોઈ શકો છો. ચલો ફર્સ્ટ વી ફાઇન્ડ પી ઓફ એ યુનિયન બી. તો એની ફોર્મ્યુલા શું છે, જે ઓલરેડી મેં તમને લાસ્ટ સેશનમાં કહેલી જ હતી. પી ઓફ એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ પી એ પ્લસ પી બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. લેટ્સ સી, હવે જુઓ અહીંયા આપણને જે ઇન્ફોર્મેશન આપેલી છે એમાં પી એ આપેલું છે એન્ડ પી બી ડેશ આપેલું છે, બટ પી ઓફ બી છે વિચ ઇઝ નોટ ગીવન ઇન ધ સમ. સો હાઉ ટુ ફાઇન્ડ ઇટ પી ઓફ બી? સો લુક એટ હિયર. એટ ફર્સ્ટ પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ બી ડેશ. બે ફોર્મ્યુલા છે, તમે બે મેથડથી એને ફાઇન્ડ કરી શકો છો. એક આ ફોર્મ્યુલા છે એન્ડ સેકન્ડ છે પી બી પ્લસ પી બી ડેશ ઇઝ ઇક્વલ ટુ 1. પી ઓફ બી પ્લસ પી ઓફ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ 1. તમારે જે બી ફોર્મ્યુલા યુઝ કરવી હોય, વિચ એવર યુ વોન્ટ ટુ યુઝ. ઓકે, સો મેં આ ફોર્મ્યુલાને યુઝ કર્યો છે જેમાં પી બી ફાઇન્ડ કરવા માટે 1 માઇનસ પી ઓફ બી ડેશ, જે પી ઓફ બી ડેશ આપણી પાસે છે 1 માઇનસ 0.50, સો પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 0.50. નેક્સ્ટ ઇઝ, ચલો આ આપણી પાસે છે પી ઓફ એ, પી ઓફ બી આપણે ફાઇન્ડ કર્યું એન્ડ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી વિચ ઇઝ ઓલરેડી ગીવન ઇન ધ સમ. સો પુટ ડાઉન ધ વેલ્યુ ઓફ પુટ ડાઉન ઓલ ધી વેલ્યુ ઇન ફોર્મ્યુલા એન્ડ ફાઇન્ડ ધ આન્સર. પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0.60, પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 0.50 એન્ડ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ 0.30, રાઇટ? 0.60 પ્લસ 0.50 માઇનસ 0.30, કેલ્ક્યુલેશન કરશો એટલે તમને આન્સર મળશે 0.80. દેટ મીન્સ પી ઓફ એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ 0.80. અહીંયા મેં તમને પી ઓફ એ ડેશ બી ફાઇન્ડ કરીને આપ્યું છે, જોકે એની રિક્વાયરમેન્ટ કોઈ છે નહીં, બટ ઇવન દેન કે પી એ પી ઓફ એ આપણને આપેલું છે ઓલરેડી ગીવન, સો હાઉ ટુ ફાઇન્ડ પી ઓફ એ ડેશ? અગેન પી ઓફ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ એ એન્ડ સેકન્ડ ફોર્મ્યુલા પી ઓફ એ પ્લસ પી ઓફ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1. સો આન્સર ઇઝ પી ઓફ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 0.40. સેમ ટુ સેમ એવી જ રીતે પી ઓફ એ પ્લસ પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1, હા, વિચ ઇઝ નોટ રિક્વાયર્ડ ઇન ધેટ સમ, બટ ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા, રાઈટ? સમટાઇમ્સ આપણને આ ફોર્મ્યુલાનો યુઝ છે એ આપણે કોઈ સમમાં કરશું, પણ અત્યારે પી ઓફ એ પ્લસ પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1. ટુ ઇવેન્ટ્સ ગીવન ટુ ઇવેન્ટ્સ ઇઝ ઇક્વલ ટુ 1. જેટલી ઇવેન્ટ તમને આપેલી છે એનો ટોટલ પ્રોબેબિલિટી છે એ કેટલી થશે? 1, જે મેં તમને લાસ્ટ સેશનમાં કહેલું જ છે. સો લુક એટ હિયર, આન્સર છે એ 0 to 1 ઇન બિટવીન આવેલો છે. નેક્સ્ટ પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ, હાઉ ટુ ફાઇન્ડ ઇટ? પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ ઇઝ ઇક્વલ ટુ, ફોર્મ્યુલા ઇઝ 1 માઇનસ પી ઓફ એ યુનિયન બી. સો વી ઓલરેડી ફાઇન્ડ પી ઓફ એ યુનિયન બી વિચ ઇઝ હિયર, રાઈટ? સો પુટ ડાઉન ધ વેલ્યુ ઓફ પી ઓફ એ યુનિયન બી ઇન ધેટ ફોર્મ્યુલા એન્ડ ફાઇન્ડ ધ આન્સર. 1 માઇનસ 0.80 ઇઝ ઇક્વલ ટુ 0.20. સો પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ ઇઝ ઇક્વલ ટુ 0.20. નેક્સ્ટ
लास्ट एंड थर्ड पी ओ ए डैश बाय बी डैश. हाउ टू फाइंड इट, लुक एट हियर. पी ऑफ ए डैश बाय बी डैश इज इक्वल टू पी ऑफ ए डैश इंटरसेक्शन बी डैश अपॉन पी ऑफ बी डैश. कंडीशन बेस्ड फॉर्म्यूला जो मैं तमने कहेली थी 6 to 11 नंबर एना हता. तमे लास्ट सेशन में जे अने वीडियो फॉर्म्यूला नो जोई शको छो. ओके, तो अगेन पी ऑफ ए डैश इंटरसेक्शन बी डैश वी हेव ऑलरेडी फाइंड इट. अँ अपनी पास है जे आप फाइंड करेलूज है, तो ये अपनी पास है 0.20 एंड पी ऑफ बी डैश विच इज ऑलरेडी गीवन. ए समझ तमने आपेलूज है, तो 0.20 डिवाइड बाय 0.50 इज इक्वल टू आंसर इज 0.40. दैट पी ऑफ ए डैश बाय बी डैश इज इक्वल टू 0.40. सम नंबर वन, आ सम नंबर वन है जे अहीं तमारो पूरो थाय छे. आ थ्री फॉर्म्यूला छे तमारे फाइंड करवानी छे. ओके, नेक्स्ट सम नंबर थ्री. नेक्स्ट छे सम नंबर थ्री छे, बाकीना सम छे हुं तमने होमवर्क में आपीश. ओके, सम नंबर थ्री नी अंदर तमने आपेलू छे पी ऑफ ए इज इक्वल टू 2/3, पी ऑफ बी इज इक्वल टू 1/4, पी ऑफ सी इज इक्वल टू 1/6. जेनी अंदर तमने एवं फाइंड करवा माटे कहेलू छे के आ थ्री इवेंट्स, आया त्रण इवेंट छे पी ऑफ ए, पी ऑफ बी, पी ऑफ सी. आ थ्री इवेंट्स छे ए म्यूचुअली एक्सक्लूसिव एंड एक्जोस्टिव छे के नहीं, तो ये आपणे फाइंड करवानुं छे. जो जीरो जीरो टू वन इन बिट्वीन आंसर आवशे, दैट मीन्स के एक्सक्लूसिव एंड एक्जोस्टिव, राइट. बट मोर देन और लेस देन जीरो और मोर देन वन आंसर आवशे, दैट मीन्स गीवन इवेंट्स आर नॉट एक्सक्लूसिव एंड एक्जोस्टिव. ओके, चलो वी फाइंड इट. हाउ टू फाइंड इट, જ્યારે તમને એવી રીતે આપે કે એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ બંને વર્ડ સાથે યુઝ કરેલા હોય, ધ્યાન રાખજો બંને વર્ડ. પ્લીઝ બી કેરફુલ કે બંને વર્ડ એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ. સો વિચ ફોર્મ્યુલા ઇઝ યુઝડ ટુ ફાઇન્ડ ધ ઇવેન્ટ? સો પી ઓફ એ યુનિયન બી યુનિયન સી. ઓકે, જ્યારે બંને વર્ડ યુઝ કરીને આપે તમને, ત્યારે યુનિયનવાળી ફોર્મ્યુલાનો જ યુઝ કરવાનો. ओके, सो ए यूनियन बी यूनियन सी इज इक्वल टू पी ऑफ ए प्लस पी ऑफ बी प्लस पी ऑफ सी. आपणे फाइंड करवानुं छे एटले प्लस वाली आ शॉर्ट फॉर्म्यूला ज लेवानी छे. ऑलरेडी वेल्यू छे ए आपणने आपेली छे, गीवन इन देट सम. ओके, सो पुट डाउन द वेल्यू पी ऑफ ए इज इक्वल टू 2/3 प्लस 1/4 प्लस 1/6. आ तमे ऑलरेडी शीखी गया छो हाउ टू फाइंड द आंसर. એટ ફર્સ્ટ ટેક એલસીએમ, રાઈટ, એટલે ડિનોમિનેટર પ્લસ જે છે એ ઇક્વલ થઈ જશે. ડિનોમિનેટર પ્લસ ઇક્વલ કરવા માટે મેં તમને તો બી અહીંયા કરીને આપ્યું છે કે એનો એલસીએમ છે એ 12 આવશે, અને ડિનોમિનેટર પ્લસ ઇક્વલ કરવા માટે અહીંયા 12 કરવા માટે આપણે એને અહીંયા મલ્ટીપ્લાય કરેલું છે કે 3 છે 3 4 ઝા 12, 4 છે 4 3 ઝા 12, 6 છે તો 6 2 ઝા 12. નાવ ફર્સ્ટ એન્ડ થર્ડ આ બે નંબરનો શું થશે? મલ્ટીપ્લાય થશે. ઓકે, તો 2 4 ઝા 8, 1 3 ઝા 3 એન્ડ 1 2 ઝા 2 ડિવાઈડ બાય જે આપણે એલસીએમ લીધેલો છે એ જ એલસીએમ અહીંયા મૂકવાનો છે. પુટ ઇટ ડાઉન ધ વેલ્યુ ઓફ એલસીએમ. સો 8 પ્લસ 3 પ્લસ 2 ડિવાઈડ બાય 12, ટોટલ કરશો એટલે 13/12 એ આન્સર આવશે. અને આને તમે ડિવાઈડ કરશો, 13/12 ડિવાઈડ કરશો એટલે આન્સર આવશે 1.08. સી 1.08, દેટ મીન્સ ધ આન્સર વેલ્યુ, જે વેલ્યુ આવેલી છે આપણને એ મોર દેન વન છે, રાઈટ, મોર દેન વન છે. દેટ મીન્સ ગીવન ઇવેન્ટ્સ આર નોટ એક્સક્લુઝિવ, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ, કારણ કે એની વેલ્યુ કેવી છે? મોર દેન વન છે. સો લુક એટ હિયર, પી ઓફ એ યુનિયન બી યુનિયન સી નોટ ઇક્વલ ટુ 1. 1 નથી, એક્ઝેક્ટલી 1 નથી, એટલે શું કહેવાય કે ગિવન ઇવેન્ટ્સ આર નોટ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ. ઓકે, સો આઈ હોપ કે તમને આ સમ છે એ સમજમાં આવી ગયા હશે. યુ ઓલ ગોટ ઇટ ધીસ સમ? સો આઈ ગીવ યુ સમ સમ્સ ઇન ધ હોમવર્ક. ઓકે, લુક એટ હિયર, મેં એના નંબર અહીંયા લખેલા છે જે સમ્સ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. આ બધા જ સમ છે, દે ઓલ આર બેઝડ ઓન ફોર્મ્યુલા.
જે ફોર્મ્યુલા મેં તમને આપેલી છે એ ફોર્મ્યુલાનો યુઝ કરજો અને આ સમ છે એ તમે ઘરે પ્રેક્ટિસ કરજો. સમ નંબર 2, 4, 6, 7 and 8 આ ડિફરન્ટ સમ છે, બરાબર. તમે ઘરે પ્રેક્ટિસ કરજો. આમ પણ અત્યારે કોરોના વેકેશન ચાલી રહ્યું છે, ઘરે તમે ફ્રી જ હશો, તો આની પ્રેક્ટિસ કરજો અને આન્સર છે તમને આવી જ જશે. એકાદ બે વાર કદાચ ના આવે તો ટ્રાય કરજો, ડાયરેક્ટ એમ ન કહેતા નથી આવડતું, બરાબર. ટ્રાય એન્ડ ટ્રાય, આઈ એમ શ્યોર કે આના આન્સર છે એ આવી જશે. બહુ ઇઝી છે, ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે અને વેલ્યુ છે એની અંદર પુટ ડાઉન કરવાની છે. ઓકે, સો આઈ હોપ યુ ઓલ આર અન્ડરસ્ટેન્ડ ધીસ સમ, યુ ગોટ ધીસ સમ વેરી વેલ, એન્ડ આઈ હોપ યુ હેવ નો ક્વેરી ઇન ધેટ સમ. ઓકે, નેક્સ્ટ આપણે પ્રેક્ટિકલ સમ્સ છે એ મારા નેક્સ્ટ સેશનમાં સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ એન્ડ બાય.